सदगुरु निवाजिया जैन दिया अमर बोल शीतल जाय कबीर की हंसा करे किलो गोंडल तालुकाना घोघावदर गामना संतनी वात भाई संतो ऊपर केटली संकट पड़ी छे भाई एनो जारे तमे इतिहास वाँचो ने त्यारे ख्याल पड़े के संत एम नाम बनातू नथी भाई सातम आठम नु टाणू अने दासी जीवन पोताना पत्नी पत्नी नो नाम जालुमा एने एटलू कहे छे के आपना घर में कई पांच दस रूपया छे आखुई गाम हाथे माठे मुजवे अने आपणे बे जणा न उजवीए तो भला मणा केटलू खराब लागे कारण के परमात्माए आपणे ने मानव देह दीधो छे अने जगत व्यवहार में वर्तवू जोई त्यारे जालुमा एटलू बोले छे भगत मारा पाए ज्यादा पैसा तो नथी पण एक वक्त तमे मने दस रूपया आप्या हता ई मैं मूकी राख्या छे तो के लावो ने आपणे हाथे माठे नु हटाणू करीए अले जालुमा घर में जी पटारो खोली એમાંથી દસ રૂપિયા આપે છે જીવણ સાહેબ કડિયાના ખીચામાં નાખે છે અને દાસી જીવણ એટલું કહે છે કે હાલો ને આપણે બે જણા ગોંડલજીને હટાણું કરી આવી જોજો સંતોનો ઇતિહાસ ત્યારે ડોસીમાં એટલું કહે છે કે ભગત તમે ગોંડલની વાત કરો છો પણ હું તમારા ભેગી આવું ને તમે ક્યાંક સત્સંગમાં ભજન ગાવા વ્યા જાવ તો જીવણ બાપા કે આ તો હાથે માઠમ નું આપણે હટાણું કરવા જાય ને ભલા માણસ આજ કે હું થોડો ભજન ગાવા જાઉં હે કે આજ હું ભજન ગાવા નહીં ક્યાં વ્યો જાઉં એટલે પતિ પત્ની એ ગોંડલ ની બજારમાં હટાણું કરવા આવે છે ભાઈ એ બજારમાં ધીરે ધીરે હાલ્યા જાય છે ત્યાં જીવણ સાહેબ ને એક વાત યાદ આવી ગઈ કે મારે એક શેઠ નું કામ છે એટલે જાલુમા ને એટલું કહે કે તમે એમ વાત મારી સાંભળશો તો કા આ દુકાન ની પાળે બેહો તો હું હમણાં આવું મારે એક શેઠ નું કામ છે હમણાં આવું છું ડોસીમાં કે ભગત જોજો હોય ક્યાંક સત્સંગમાં ચડી જતા નહીં અને હું અહીંયા વાટ જોયા કરું ને ધ્યાન રાખજો આવતીકાલે છઠ છે આખા ગામના માણસો ઢેબરા બનાવશે તો કે અરે ભલા માણા મુજા મને હું આગળ આવું છું એ ડોસીમાં ભાઈ દુકાનની પાળે બેઠા અને જીવણ સાહેબ એક શેરી ને બીજી ને ત્રીજી શેરીએ જાય ભાઈ ત્યાં એક શેઠ ઘોડા ઉપર સવાર અને આમ જ્યાં જીવણ ને જુએ છે જીવણ કેમ બાપજી આ ત્રીસ રૂપિયામાં ઘોડો વ્યાજમાં આવ્યો છે ને તારા બરનો છે તારે ઘોઘાવદર થી કાયમ ગોંડલ આવવું એટલે તારે જરૂર પડે આ ઘોડા ની લઈ લે ને બહુ મજાનો ઘોડો છે જીવણ સાહેબે ઘોડા ઉપર નજર કરી ઘોડો ગમી ગયો પણ શેઠ બાપા ખીચામાં દસ રૂપિયા હું વી કાઢું ક્યાંથી હે કે બાપજી ખીચામાં દસ રૂપિયા છે વી ઘટે છે ભલા માણસ તું તો સાચો માણસ છો ભગત માણસ છો તે હમણાં હાઠ કોરીને બદલે છસો કોરી ચૂકવી આપી છે એટલે તારો મને વિશ્વાસ છે વી બાકી દાસી જીવણ કે તો ઉતરો ઘોડા ઉપરથી હેઠા જોજો ભાઈઓ અહીંયા ડોસીમાં બજારમાં વાટ જુએ છે ઈ શેઠ ઘોડા ઉપરથી નીચે ઉતરી
અને જીવણ સાહેબ ને ઘોડો આપી દે છે. જીવણ સાહેબ કડિયાના ખીચામાંથી રાણી સિક્કાના 10 રૂપિયા ઈ શેઠ ને ગણી દે. ત્યારે શેઠ એટલું બોલે છે કે આ 20 રૂપિયા કે દી દેવા, કે શેઠ તમે કયો તે દી આપી દે બાપજી. પણ એક શરત કે કઈ કે જ્યાં આપણે બે ભેગા થઈ ને એ વખતે તારે દેવા પડે ભાઈ ઈ શરત. જીવણ સાહેબ કે કબૂલ છે ભાઈ. ઈ જીવણ સાહેબ ઘોડા ઉપર સવાર થઈ અને પોતાને આમંત્રણ હતું હરતાનપુર ખોખરી ગામના ભજન ગાવાનું. ઈ ઘોડા ઉપર સવાર થઈને પોતે વ્યા ગયા હરતાનપુર ખોખરી ભજન ગાવા. અહીં ડોશીમાં બજારમાં વાટ જુએ છે. ઈ ભાઈ રોંઢડિયો દીર્યો ત્યારે માએ વિચાર કર્યો કે ભગત ખરેખર ક્યાંક સત્સંગમાં ભજનમાં વ્યાગ્યા લાગે છે. હાલ મનવા હું ઘોઘાવદર ભેગી થાઉં, આફુડા હાંજે આવશે. ઈ ડોશીમાં ભાઈ ઘોઘાવદર ને રસ્તે હાલતા થયા, પણ મનમાં જરાય વિચાર ના હલકા લાવ્યા હો. કારણ કે તણ સા ચરે છે મૃગલી, સિંહણો ચરતી નથી. ઈ વૃત્તિ ભરે વેસ્યા, તણી સતી તણી ફરતી નથી. પ્રતિવંતા નારી નિજ ટેક પર હરતી નથી. ઈ વર ભરે છે એ કૌરું મુખ જોતી નથી. ઓ ભાઈ ઈ કડવા શબ્દ ન બોલે. હવે અટાણે તો આપણે ભાઈ બાયું ને કદાચ ફિલ્મ જોવાની ના પાડી હોય ને તોય બાયું કીએ હો. શું કીએ ખબર છે? આ મારી હગાઈ કરાવી હોય એની પાડ કાઢે, આ ભૂખમાં ક્યાં ભરાવી દીધી, અને ફિલ્મ જોવાની ના પાડી તો જેને સગાઈ સંબંધ કરાવ્યા હોય એની પાડ કાઢે છે. આનું નામ માણસાઈ ન કહેવાય ભાઈઓ. કારણ કે સંકટ પડે ને, અને સંકટ ઉપર જે માણસ જીવન ખમી ખાય છે જગતમાં એના નામ રોશન થઈ જાય છે. ઈ ડોહીમાં ભાઈ ઘોઘા ઉદર દી હાથમાં આવ્યા હો અને ઓસરીની પાળે બેઠા. વિચાર કર્યો ભગત ક્યારે આવશે, પણ પરમાત્મા છે ને ભાઈ, જાકો જગમે કોઈની તાકો દે ગજરાજ. હે ઈ બરાબર દી હાથમાં નું ટાણું થયું ભાઈ. અને ડોહીમાં જ્યાં ઘરમાં ગયા ત્યાં જીવણ સાહેબ ઓસરીની પાળે આવીને ઉભા રહ્યા. ક્યાં ગયા છે, કોઈ ઘરમાં કે નહીં? કોણ? અરે શું ભલામણા તમે મને ગોંડલ ની બજારે મૂકીને વી આવ્યા? આ મારે માથે 1/2 મણ ઘઉં નો લોટ, આમાં ચણા નો લોટ છે, આમાં મેં ગોળ લીધો છે, આ તેલની બરણી ભરી છે ભલામણા, કાલે હાથ માઠમ છે, અને તમે મને મૂકીને વી આવ્યા? ડોશીમાં બહાર આવીને જ્યાં જુએ તો જીવણ સાહેબ ને માથા ઘઉં ને લોટ ની પોટલી છે. હવે જુઓ માં લ્યો લ્યો ઉતારો, મને વજન લાગ્યો છે હો. ઈ ડોશીમાં એ ઘઉંના લોટની પોટલી ઉતરાવી અને હાથમાંથી તેલની બરણી લઈને ઘરમાં મૂકવા ગયા, અને જ્યાં ઘરમાંથી પાછા આવ્યા ને તો જીવણ સાહેબ નહોતા હો. ડોશીમાં એ વિચાર કર્યો કે કોઈ મહેમાનને રામ રામ કરવા ગયા છે, આફુડા હાંજે પાછા આવશે. ઈ ભાઈ ડોશીમાં એ ઘરની અંદર તેલ ગોળ મૂક્યા. ઈ છઠને દી ભાઈ થેપલા બનાવ્યા, ઢેબરા બનાવ્યા, સગાવાલાઓને જમવા બોલાવ્યા. ઈ સઠ ગઈ, હાતમ ગઈ, આઠમ ગઈ, નોમ દસમ 11 ને દિવસે જીવણ સાહેબ ઘેરે આવ્યા. ઈ ભાઈ જીવણ સાહેબ ઘેરે આવ્યા ને આમ જ આંગણામાં ઘોડો ઉભો છે સામે. તાર ડોશીમાં ક્યાંને ઘોડો કઈ લીધો હશે, હે ક્યાંને ઘોડો કઈ લીધો હશે? ઈ જીવણ સાહેબ ઘોડા ઉપરથી નીચે ઉતરી ઘોડાને ખીલે બાંધી અને ઓસરીની પાળે જઈને બેહે છે ને એટલું બોલે છે, કા હાથે માટે મુજવી તી કેમ? ડોશીમાં કે ભગત, કોઈ દિવસ નહીં ને આજ તમે મારી મશ્કરી કરી 60 વર્ષની ઉંમરે, હે કે કોઈ દિવસ નહીં ને આજ મારી મશ્કરી કરી, પણ છે હું ભલામણા. તમે ગોંડલ થી આવીને તેલ દઈ ગયા, ગોળ દઈ ગયા, ચણાનો લોટ દઈ ગયા, અને હજી તમે મને પૂછો છો કે હાથે માટે મુજવીતી કેમ? ત્યારે જીવણ સાહેબને નક્કી થઈ ગયો કે ખરેખર સાંભળ્યો મારી વીરે છે હો.
ત્યારે જીવણ સાહેબ પરમાત્મા ને પ્રાર્થના કરે છે કે પરિબ્રહ્મ પરમાત્મા, આજ બાપજી તે તો મારે લાજ રાખ્યો. અને જીવણ સાહેબ વાણીમાં પરમાત્મા ને વિનવે છે કે પરિબ્રહ્મ પરમાત્મા, મને જયારે સંકટ પડે ને બાપજી ત્યારે આવજે હો કારણ, અને જો સંકટ પડે નહીં આવે ને તો જગતના માનવી મારી ટીકા કરશે હો, અને મારી ટીકા કરશે તો બાપજી લાજ તારી જાય હો. ત્યારે જીવણ સાહેબ કહે છે પરમાત્માને, જીવણ કે આવા મલો ની ભૈમા, ચોખલિયા હરિવર છોડીને આયા મારી નંદા અરે દુજા લો, એ મુખડલા પ્રભુજી મરડીને એ આયા મારી નંદા, અરે રે જીજી એ મારી નંદા કરે દુજા લો, મુખડારે પ્રભુજી મરડીને જીવણ સાહેબ જે ઘોડો લીધો તો ભાઈ કે આપણે જ્યાં ભેળા થઈ ત્યાં પૈસા આપવા એ શરત, એમાં એક બી એવો સમય બેનો બાપજી કે જીવણ સાહેબ એક ગામથી ભજન ગાઈને હાલ્યા આવતા હતા, અને બરાબર જ્યાં સીમાડે આવે છે ભાઈ ગામને ત્યાં શેઠામાં મળે છો, ત્યાં જીવાણ આજે આપણે 20 રૂપિયા દેવાની શરત છે ખબર છે ને, હે ગોંડલની બજારે ઘોડો દીધો 30 રૂપિયામાં 20 બાકી, અને આપણી શરત છે જ્યાં ભેળા થાય ત્યાં આપવાના. પણ જીવણ સાહેબ તો પરમાત્માના ગુણગાન ગાઈને હાલ્યા આવતા હતા, ખીચામાં પૈસો નહોતો. પણ જીવણ સાહેબ પરમાત્માને કહે છે કે પરિબ્રહ્મ પરમાત્મા, આજ મારું વચન જાય. ત્યારે જીવણ સાહેબ રામસાગર લઈ અને ત્યાં ભજન ગાવા બેસી જાય છો. બાપજી આ ઘડીએ જો હું નહીં શેઠને પૈસા આપું ને તો જગતમાં લાજ તારી જાહે હો, કારણ કે પરમાત્માનો ભગત હતો અને વચનબંધી ન રહ્યો. ત્યારે જીવણ સાહેબ પરમાત્માને પ્રાર્થના કરે છે કે બાપજી હાંભળ હાંભળ, એ જીવણ કે એ જમવું છે ચાળી ની માં, એ જીવણ કે ઓ દીદી એ જમવું છે ચાળી ની માં, સાકર ને કોરિયું સેવું છે એ મારે નથી ઘરાળું બેબી, એ તો હરિવર એવું છે એ જીવણ કે વેલા એ વેલા આવો દિનાનાથ, આની રે આ ઘડીએ ને
જીવન કે એ વેલા આવો દિના ના આને રે આ ઘડીએ રે એમાં તુમરે વિના નહીં હે નંદજી ના લાલ સર્વે રે વાત ભઈ કાચી રે રે જીવણ સાહેબ નો પરમાત્માએ આરાધ સાંભળ્યો ભાઈઓ, એક બાજુ શેઠ ઉભા છે અને શેઠ કેસ કે જીવણ તું ભજન ગાયા કરે, મારા 20 રૂપિયા દે. આપણી શરત છે 20 રૂપિયા દેવાની, જ્યાં ભેળા થાય ત્યાં. ત્યારે પરમાત્માએ જીવણ સાહેબ નો અવાજ સાંભળ્યો, બાપજીઓ ગોગાવદર થી હાલિયા સામણો બનીને શેઠ. ઈ પરમાત્મા ભાઈ ગોગાવદર ગામ થી સામળા નું રૂપ, શેઠ નું રૂપ લઈ અને અહીંયા આવે છે. ગોગાવદર થી હાલિયા સામણો બનીને શેઠ, જીવાણ ભગતે આપો અમને દીકરો, એ મારે ધરવી છે એને ભે. પરમાત્મા શેઠ નું રૂપ લઈ અને અહીંયા જ્યાં જીવણ સાહેબ ભજન ગાતા હતા અહીંયા આવે છે બાપજીઓ, અને કે છે કે જીવણ બાપા, મારે ઘરે શેર માટીની ખોટ હતી, મેં આપની માનતા કરી હતી. હે જીવણ બાપા, જો મારે ઘરે પરમાત્મા દીકરો દે ને તો તમારે અહીંયા હું 20 રૂપિયાની માનતા ધરીશ. ત્યારે જીવણ સાહેબ ને આનંદ નો પાર ન રહ્યો અને 20 રૂપિયા લઈને શેઠ ને આપે છે, બાપજી આપણી શરત પૂરી થઈ, જ્યાં ભેળા થઈ ત્યાં રૂપિયા દેવાના હતા, લ્યો આપના રૂપિયા. આવા મહાન સંતોભાઈ સૌરાષ્ટ્રની ધરતીમાં થયા છે ભાઈ. ત્યારે જીવણ સાહેબ છેલ્લે એમ કહે છે, એ જીવણ કે વેલા, એ વેલા આવ્યા દિના ના આની રે આ ઘડીએ રે, એ જીવણ કે એ વેલા આવ્યા દિના ના ભૈયા ની રે આ ઘડીએ રે. એમ ભાઈ બોલ્યા જીવણ દાસ, વાલા રે ભીમને ભજીએ રે. એ એમ બોલ્યા, એ બોલ્યા જીવણ દાસ, વાલા રે ભીમને ભજીએ રે, વાલા રે ભીમને ભજીએ રે. આજે બાપજી ગોંડલ તાલુકાના ગોગાવદર ગામની અંદર જીવણ સાહેબની જગ્યા છે અને જઈને બાપજી દર્શન કરજો અને જોજો કેટલા મહાન સંતોનો ઇતિહાસ આજે આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં છે બાપજી. અને કોઈને કાંટો વાગ્યો હોય અને એ કાંટો ન નીકળ્યો હોય, જીવણ સાહેબની માનતા માની લ્યો
કે બાપજી આપને હું બે સોપારી માન ચડાવીશ, એ કાંટો ગળી જાય હો ભાઈ. આવો ઇતિહાસ બોલે છે ગોંડલ તાલુકાના ગોગાવદર ગામનો ભાઈ. બોલો જીવણ સાહેબ ની. રજકણ તારા રખડ છે જેમ ઉડે રણ ની રેત, તો બાજી હજી છે હાથમાં તું ચેત ચેત મનવા જઈ. સંતો કહે છે કે તને ભગવાને પરમાત્માએ માનવ દેહ આપ્યો છે બાપજી, તું જીવન ન બગડે એવું જીવન જીવજે. અને આજે ભજન આપણે બોલીએ છીએ એ જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના એક અભણ ભગત પીઠા બાપા એમ કહે છે ભાઈ, બંગલો એટલે આ પાંચ તત્વનો દેહ છે પરમાત્માએ બનાવ્યો છે, સંતોએ આને બંગલાની ઉપમા આપી છે ભાઈ. બંગલા રવિ સાહેબે ક્યાં રે, આ બંગલા રવિ સાહેબે ક્યાં રે, એ હાલો ત્રિકમ સાહેબે ક્યાં રે, અજબ બિના રે ખૂબ બિના, અજબ બિના રે ખૂબ બિના. આ બંગલા ને આડા તાળા, એ ભાઈ કુચી કુચી કિને કો દિયા રે, આ બંગલા ને આડા તાળા, કુચી કિને કો દિયા રે, નિશાન પકડે એ નિજ નામ ના, એ નિશાન પકડે નિજ નામ ના, કબાટ ઉઘડી ગયા રે ખૂબ બિના રે અજબ બિના. ભક્તિ ના ભાઈઓ એંધાણ જોઈ લ્યો, જેણે વચન ઓળખી લિયા રે, ઈ વચન ની કોઈ ક્રિયા પાડે, હે ઈ વચન ની કોઈ ક્રિયા પાડે, એ હાલો ઈ ભવસાગર ઉતરી ગયા રે ખૂબ બિના રે અજબ બિના. આ બંગલા માં આવે જાવે, આ બંગલા બદલી ગયા રે, આ બંગલા માં આવે જાવે, એ ભાઈ બંગલા બંગલા બદલી ગયા રે, દેહ પડી જાવે એ જેના નામ નહીં જાવે, જેણે અમર પ્યાલા પિયા રે અજબ બિના રે ખૂબ બિના. બાપુ બાળક સાહેબ બહુ છે જ્ઞાની, બાપુ બાળક સાહેબ બહુ જ્ઞાની, એ જણે અભય પદ ભાઈ દિયા રે
પીઠો ભગત હતા સતવીસ વાસી એ પીઠો ભગત હતા એ સતવીસ વાસી ઈ ગુરુ ચરણ માં રિયા રે એ ભાઈ ગુરુ ચરણ માં રિયા રે ખૂબ બિના રે અજબ બિના ભાઈ ખૂબ બિના રે અજબ બિના